સુરત શહેરના લીંબાળા ઝોનની બહાર વરસાદી ઝાપટાએ પાલિકા તંત્રના ડ્રેનેજ અને હાઇડ્રોલિક વિભાગની પોલ ખુલ્લી પાડી છે. થોડા જ વરસાદમાં પાણી ભરાતી લોકો હેરાન પરેશાન થયા હતા, ત્યારે પાલિકા તંત્રની સ્ટ્રોમ ડ્રેનેજની કામગીરી સામે સવાલો ઉઠે છે કે જો ખુદ પાલિકાની ઝોન ઓફિસમાં પાણી ડૂબી જતી હોય તો શહેરમાં અન્ય જગ્યાએ ભ્રષ્ટાચાર કામગીરી થઈ હોવાની વાત ચર્ચાઈ રહી છે. આજે આ ભાદરવા મહિનાની શરૂઆતમાં જે આજના દિવસે જે વરસાદ પડ્યો સવારે 11 વાગ્યાની આસપાસ, એક કલાકના વરસાદમાં સુરત મહાનગરપાલિકાની ડુંબાલ ખાતે જે લીંબાય ઝોનની ઓફિસ છે, વહીવટી ભવન છે, એના એન્ટ્રી ગેટથી લઈને 500 મીટર લેફ્ટ અને 500 મીટર રાઇટ બંને તરફથી મળીને ઓછામાં ઓછા 2 થી 3 ફૂટ પાણીનો ભરાવો થઈ ગયો. હવે આ 1 કલાકના જો પાણીની અંદર વહીવટી ભવન લીંબાય ઝોનની આવી અવદશા થઈ જાય તો કલ્પના કરો કે આ કહેવાતા સ્માર્ટ સિટી જે ભાજપ શાસકો કહે છે કે સ્માર્ટ સિટી, અને આખું લીંબાજીનો અડધો પટ્ટો આ વહીવટી ભવન જે છે એ પણ સ્માર્ટ સિટીમાં સમાવેશ વિસ્તાર છે, એમાં જો 1 કલાકના વરસાદી પાણીમાં જો આવી અવદશા થતી હોય તો આખા શહેરમાં અન્ય ભાગોમાં શું દશા થતી હોય. કારણ કે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સ્ટોર્મ ડ્રેનેજના કામ હોય કે બીજા અન્ય કામો હોય, માત્ર દેખાડા કામમાં થયા છે, લીલાપોતી થઈ છે, અને જેના કારણે આવી સત્ય હકીકતો સામે લોકોને આવી જાય છે. આપણે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે નવા કમિશનર શ્રી બચ્છાનિધિ પાણી જે સુરતમાં ચાર્જ લેવાના છે આવતીકાલે, એ આ શાસકોના દબાણ ઉભા થયા વગર એમનું પાણીદાર શાસન કરીને બતાવે, ને આવા જે કામોમાં ભ્રષ્ટાચાર પણ થયો હોય કે નવા કામો થાય તો એમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય ને લોકોના હિત માટે થાય, અને એવી રીતે કામ થાય કે એમાં લીપાપોતી નહીં થાય પણ નક્કર રીતે થાય, કે જેના કારણે પ્રજાના જે કરોડો રૂપિયા પાણી માંગ્યા છે આજની તારીખે આમના શાસનમાં, 1 કરોડ રૂપિયા ના વેડફાય એવી આપણે અપેક્ષા રાખી.